રાષ્ટ્રીય સૈનિક મહાસંઘના જિલ્લા પ્રમુખ પર થયેલા હુમલા બાબતે ભુજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખે આપ્યો ખુલાસો ભુજ શહેર મધ્ય ગાંધી જયંતિ નિમિત્તે સરકારી કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અન્ય અધિકારીઓ અને શિક્ષકો સાથે ખાદી ખાદીની ખરીદી કરવા ગયા હતા ત્યારે બબાલ રાષ્ટ્રીય શૈક્ષણિક જિલ્લા ગજરા દ્વારા ફરિયાદ નોંધાવેલ છે કે નયનસિંહ જાડેજાએ તેમને માર માર્યો હતો તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે તે બાબતે ભુજ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ ખુલાસો આપતા જણાવ્યું કે આજે સવારના ખાદી બાગમાં અમે ગાંધી જયંતિ નિમિત્તે ખરીદી કરવા ગયા હતા અને ત્યાં જે અમારી ચર્ચાઓ થઈ છે એ સામાન્ય ચર્ચાઓ હતી ત્યારે અમારા ડીપીઓ સાહેબ અને ડીઓ સાહેબ એ તો ફોટો પડાવીને બહાર નીકળી ગયા હતા એમની ગાડીઓમાં બેસી ગયા હતા એટલે એ જે સ્વરૂપ આપવામાં આવે છે કે ડીઓ અને ડીપીઓ સાહેબની હાજરીમાં આવું થયું છે એ તદ્દન વાત છે અને એ વારંવાર અમને ઉશ્કેરે છે કે ભાઈ દરબાર છે એટલે લોહી ગરમ થઈ જાય પહેલા જામ કરે પણ અમે ક્યારેય એને આંગળી પણ નથી ચીંધી હા એવી ચર્ચાઓ થઈ છે આજે પણ જે એણે બતાવ્યું છે કે હું હોસ્પિટલમાં છું તેની પટ્ટી બાંધેલી છે એ પટ્ટી પણ ખોટે ખોટી બાંધવામાં આવી છે એ ખોટી જ સૌ ફરિયાદો ઊભી કરે છે અને એમાં પણ વધારે પડતો પાછળથી કોઈનો કોઈનો લાભ લઈને એમ અમને બીવડાવે છે અમારા ભેગું આર એસ એસ છે એટલે વારંવાર અમને ઉશ્કેરે છે આવી કોઈ જ ઘટના બની નથી એનું કેવું હશે હાથાપાઈનું પણ જો હાથાપાઈ બની હોય તો એ આવી રીતના હોય નહીં ને આવી પોઝિશનમાં એ બરાબર જ છે એકદમ આજે ઘરે પહોંચી ગયા છે એક આખું સ્ટંટ ઊભું કરવાનો એનો ભૂતકાળનો ઇતિહાસ છે એ જ્યાં જ્યાં ગયા છે ત્યાંનો જો ઇતિહાસ જાણવામાં આવે ને તો એ શિષ્યવૃત્તિના કેસોમાં છે બીજી નેગેટિવ બાબતો ઘણી છે ચારિત્રમાં અથવા બીજી વાતોમાં એટલે એ પોતાનું જે ઓલું છે એ અમારા ઉપર ઢાંકવા માગે છે અને એમને વારંવાર ઉશ્કેરે છે અને એવી રીતના પોતાનો પ્રચાર કરવા માગે છે શું ના તમારું મારું નામ ખેતસિંહ ખટાઉભાઈ ગજરા પ્રાથમિક શિક્ષક ભુજ શાળા નંબર અઢાર અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાનો અધ્યક્ષ છું આજે બીજી ઓક્ટોબરના ગાંધી જયંતી હોય ડીપીઓ સાહેબની સૂચનાથી ખાદી ખરીદીનો કાર્યક્રમ જે જૂના રેલવે સ્ટેશનની સામે ખાદી બાગ આવેલ છે ત્યાં રાખેલ હતો અમે નિર્ધારિત સમયે સાડા દસ પોણા અગિયાર ત્યાં પહોંચી ગયા હતા ખાદી ખરીદીનો કાર્યક્રમ ચાલુ હતો ત્યાં અધિકારીશ્રીઓ પણ હાજર હતા અને સરકારી કાર્યક્રમ હતો એની અંદર ખાદી ખરીદી ચાલુ હતી ત્યારે એ સમયે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા અને અન્ય શિક્ષક મિત્રો ત્યાં આવ્યા અને નયનસિંહ મને આવી અને સંગઠનની પ્રવૃત્તિ મૂકી દેજે એવી ધાકધામકી કરી અને માબેન સમી બૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને મને આંખના ભાગે મુકાવારે માર માર્યો અને હવે તું ક્યાંય બહારે નીકળીશ તો તને હું જાનથી મારી નાખીશ એવી ધમકી આપી આની અંદર અમારું જે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છે એ આર નું શિક્ષકોનું સંગઠન છે સામે જે જિલ્લાનું શિક્ષક સંઘનું સંગઠન છે હવે એમને એવું છે કે ભાઈ આ જે સંગઠન ઊભું થયું છે એના કારણે અમારી જે વર્ષો જૂની જાગીર છે એ લૂંટાઈ જવાની છે એટલે આવું પણ અગાઉ પણ ધમકીઓ એણે કરેલી છે અને ત્રણ ચાર વખત અગાઉ પણ એવા છમકલા થઈ ચૂક્યા છે પણ સંગઠનની રીતે થોડું ઘણું આવું ચાલ્યા કરે એમ માની અને અમે જે તે સમયે આ સમાધાનનો માર્ગ અપનાવેલ છે એટલે કોઈ પોલીસ ફરિયાદ કરેલ નથી પણ આ વખતે એમણે આવતાની સાથે જ સીધો મારામારી કરી અને ભુંડી ગાળો આપી અને સીધી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલાની ગંભીરતા જોઈ અને ફરિયાદ દાખલ કરેલ છે